નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે ગુજરાતી ગ્રામરનો ટોપિક શબ્દકોશ ભણ્યા. આજે હવે આપણે ગ્રામરનો વ્યાકરણનો ટોપિક વાક્યના પ્રકારો વિશે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, વાક્યના પ્રકારો એટલે તમને ખબર છે વાક્યના પ્રકારો એટલે શું? તો વાક્યના પણ અલગ અલગ પ્રકારો આવે છે. વાક્યના કુલ 4 પ્રકાર છે, જેની અંદર વાક્યમાં પ્રથમ વિધાન વાક્ય, પછી પ્રશ્ન વાક્ય, પછી ઉદ્ગાર વાક્ય અને પછી આજ્ઞાર્થ વાક્ય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 4 વાક્યના પ્રકારો વિશે ભણવાનું છે. વાક્યના કેટલા પ્રકારો આવે છે? 4 પ્રકારો આવે છે. કયા કયા? વિધાન વાક્ય. વિધાન વાક્યને આપણે સાદું વાક્ય પણ કહી શકાય છે. સાદું વાક્ય, તેને આપણે સાદું વાક્ય પણ કહી શકાય છે. વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય, ઉદ્ગાર વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે વિધાન વાક્ય જોઈશું. વિધાન વાક્ય એટલે કે સાદું વાક્ય. જે વાક્ય કેવું છે? સાદું છે. વિધાન વાક્યની અંદર વાક્યોનું હકીકતનું સીધું કથન કે નિવેદન હોય તેને વિધાન વાક્ય કહે છે. અને વિધાન વાક્યના અંતે શું આવે છે? વિધાન વાક્યના અંતે પૂર્ણ વિરામ આવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? વિધાન વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. અને વિધાન વાક્યને બીજું આપણે કયું વાક્ય કહીએ છીએ? સાદું વાક્ય પણ કહીએ છીએ. તો હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈશું, તો તમને ખબર પડશે કે વિધાન વાક્યો કોને કહેવાય. તો એની અંદર આપણે પહેલા ઉદાહરણ જોઈશું કે લીલામ માટે કાઢેલી વસ્તુઓ માં જાત જાતની ચીજો હતી. લીલામ માટે કાઢેલી વસ્તુઓમાં જાત જાતની ચીજો હતી. આ વાક્ય કેવું છે વિદ્યાર્થી મિત્રો? એકદમ સાદું છે. કેવું છે? વિધાન વાક્ય છે એકદમ, કે એની અંદર કોઈ ભાવ રજૂ નથી થયો, નથી કોઈ આજ્ઞા રજૂ થઈ, નથી એની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કે નથી એને કોઈ ઉદ્ગાર. એટલે આ એકદમ કેવું છે? સાદું વાક્ય છે, વિધાન વાક્ય છે, જેની પાછળ ફક્ત પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. બરાબર છે? આ એકદમ સરળ વાક્ય છે, આને આપણે વિધાન વાક્ય કહીએ છીએ. આપણે બીજું એક્ઝામ્પલ જોઈશું, બીજું ઉદાહરણ જોઈશું. માને પુત્ર માટે ખૂબ પ્રેમ હોય છે. વિધાન વાક્યનું આપણે બીજું ઉદાહરણ શું જોયું? કે માને પુત્ર માટે ખૂબ પ્રેમ હોય છે. એકદમ સરળ વાક્ય છે, એકદમ સાદું વાક્ય છે, આને પણ આપણે વિધાન વાક્ય કહીશું. પછી એના આગળ આપણે જોઈશું, હું એની વાત સમજી શકું છું. આ પણ કેવું છે વિદ્યાર્થી મિત્રો? એકદમ વિધાન વાક્ય છે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ ઉદાહરણ, બધા વિદ્યાર્થીઓ વિચારમાં પડી ગયા. આ એકદમ કેવું છે? સાદું વાક્ય છે, વિધાન વાક્ય છે. એના પછી આપણે લાસ્ટ છેલ્લું ઉદાહરણ જોઈશું, બધા બાળકો બગીચામાં રમે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિધાન વાક્યમાં ખ્યાલ આવી ગયો કે જે વાક્યની અંદર હકીકતનું સીધું કથન છે અથવા તો નિવેદન છે તેને વિધાન વાક્ય કહેવામાં આવે છે. કે આ બધા વાક્યોમાં એકદમ સીધું કથન કરેલું છે અને સીધું નિવેદન કરેલું છે, અને બધા જ વાક્યોની પાછળ પૂર્ણ વિરામ મૂકવામાં આવેલું છે, એટલે આને
આપણે વિધાન વાક્ય કહીએ છીએ અને વિધાન વાક્યને સાદું વાક્ય પણ કહી શકાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને આમાં ખ્યાલ આવી ગયો છે, વિધાન વાક્ય ખૂબ જ સરળ વાક્ય છે. હવે આપણે એના પછીનું બીજો વાક્યનો પ્રકાર જોઈશું. એના પછીનો બીજો છે વાક્યનો પ્રકાર પ્રશ્ન વાક્ય. એના પછી છે પ્રશ્ન વાક્ય. પ્રશ્ન વાક્ય અથવા તો પ્રશ્નાર્થ વાક્ય. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન વાક્યોની અંદર હકીકતો વિશે પ્રશ્ન કરવામાં આવે છે. આમ જે વાક્યની અંદર હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હોય તે વાક્યને પ્રશ્ન વાક્ય કહે છે. અને પ્રશ્ન વાક્યના અંતે શું આવે છે? પ્રશ્નાર્થ ચિહ્ન અથવા તો પ્રશ્ન ચિહ્ન. આને આપણે શું કહીએ છીએ? પ્રશ્નાર્થ ચિહ્ન અથવા તો પ્રશ્ન ચિહ્ન. તો પ્રશ્ન વાક્યની અંતે પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન વાક્યની અંદર આપણે કોઈને પ્રશ્ન પૂછવામાં આવે છે, કોઈને હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવે છે, તેવા વાક્યને આપણે પ્રશ્ન વાક્ય અથવા તો પ્રશ્નાર્થ વાક્ય કહીએ છીએ. આપણે એના ઉદાહરણો જોઈશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તમને આમાં ખ્યાલ આવી ગયો હશે કે પ્રશ્ન વાક્યની અંતે હંમેશા શું હોય છે? પ્રશ્ન ચિહ્ન હોય છે, પ્રશ્નાર્થ ચિહ્ન હોય છે. એની અંદર આપણે જોઈએ કે ટાઇટેનિક આગબોટમાં, ટાઇટેનિક આગબોટમાં કઈ કઈ સગવડો હતી? વિદ્યાર્થી મિત્રો, આ વાક્યની અંદર પ્રશ્ન કરવામાં આવ્યો છે, હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવ્યો છે કે ટાઇટેનિક જે આગબોટ હતી એની અંદર કઈ કઈ સગવડો હતી. આમ આ વિધાનની અંદર, આ વાક્યની અંદર પ્રશ્ન કરવામાં આવે છે અને એની પાછળ શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવેલું છે. એટલા માટે આપણે આ વાક્યને શું કહીશું? પ્રશ્ન વાક્ય અથવા તો પ્રશ્નાર્થ વાક્ય કહીએ છીએ. એના પછી આપણે બીજું જોઈશું કે જગતમાં કઈ બાબતે અંધકાર, જગતમાં કઈ બાબતે અંધકાર વધતો જાય છે? પાછળ પ્રશ્ન ચિહ્ન, જગતમાં કઈ બાબતે અંધકાર વધતો જાય છે. આ વાક્યની અંદર પણ હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવ્યો છે કે જગતમાં કઈ બાબતે અંધકાર વધતો જાય છે. અને પછી આપણે કયું ચિહ્ન મૂકવામાં આવ્યું છે? પ્રશ્ન ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવેલું છે. એટલે આ વાક્ય પણ આપણે કયું કહી શકાય? પ્રશ્નાર્થ વાક્ય કહી શકાય. એના પછી આપણે જોઈએ કે મારા જેવા સિવાય એટલે શું? આ વાક્ય વિદ્યાર્થી મિત્રો, કે મારા જેવા સિવાય એટલે શું? આ વાક્યની અંદર પણ હકીકત માટેનો પ્રશ્ન કરવામાં આવ્યો છે. કોઈ કોઈની સામે પ્રશ્ન કરે કે મારા જેવા સિવાય એટલે શું, એ તેના હકીકત વિશેનો પ્રશ્ન કરે છે. તો આ વાક્યને પણ આપણે પ્રશ્ન વાક્ય કહીએ છીએ. આવા વાક્યને આપણે પ્રશ્ન વાક્ય કહીએ છીએ, જેની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન પણ લગાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નાર્થ વાક્યની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હોય છે. એના પછી જોઈએ, એના પછી છે વિદ્યા ક્યારે ભણવી જોઈએ? વિદ્યા ક્યારે ભણવી જોઈએ? આમાં પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે વિદ્યા ક્યારે ભણવી જોઈએ. તો આમાં પણ હકીકત વિશેનો એક પ્રશ્ન કરવામાં આવેલો છે. એટલે આ વાક્ય પણ કેવું છે? પ્રશ્ન વાક્ય છે. એના પછી જોઈએ આપણે કે પૈસા મળ્યા પછી મળવાથી શું? પૈસા મળ્યા પછી મળવાથી શું ફાયદો? શું અથવા તો શું ફાયદો? બરાબર છે વિદ્યાર્થી મિત્રો,
કે પૈસા મળ્યા પછી મળવાથી શું ફાયદો? તો આમાં પણ હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવે છે કે પૈસા મળ્યા પછી મળવાથી શું ફાયદો? તો આ વાક્ય પણ આ કેવું છે? પ્રશ્ન વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે, અને દરેક પ્રશ્નાર્થ વાક્યની પાછળ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન વાક્યમાં તો આપણે જોઈ ગયા કે હકીકત વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન લગાડવામાં આવે છે. પરંતુ પ્રશ્ન વાક્યની રચનામાં શું, કોણ, કયું, ક્યારે, કેમ, કોને, ક્યાંનો જેવા પ્રશ્નાર્થ સૂચક શબ્દોનો ઉપયોગ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, કે પ્રશ્ન વાક્યની રચનાની અંદર કેમ, શું, ક્યારે, કેમ, કોને, ક્યાંનો જેવા પ્રશ્નાર્થ સૂચક શબ્દોનો ઉપયોગ થાય છે. પરંતુ કોઈક વાર પ્રશ્નાર્થ સૂચક શબ્દો વાપર્યા વિના માત્ર પ્રશ્ન ચિહ્ન મૂકીને પણ પ્રશ્ન વાક્ય બનાવી શકાય છે. કોઈક વાર પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે પ્રશ્નાર્થ સૂચક જે શબ્દો છે એ મૂક્યા વિના પણ ફક્ત પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીને પણ પ્રશ્ન વાક્ય બનાવી શકાય. તો એના પણ આપણે ઉદાહરણો જોઈએ. એની અંદર કોઈ પ્રશ્ન સૂચક શબ્દો નથી. કોણ, કેમ, શા માટે, કયો, ક્યારે એવા પ્રશ્ન સૂચક શબ્દો વિના પણ પ્રશ્ન પૂછી શકાય છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, તે વાંચે છે. આ કેવું છે? આની અંદર કોઈ પ્રશ્ન સૂચક શબ્દ વાપર્યો નથી, ફક્ત આની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવ્યું છે. અને તો પણ આ કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે. પછી આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. તમે આજે આવ્યા? ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન. આની અંદર પણ કોઈ પ્રશ્ન સૂચક શબ્દનો ઉપયોગ કર્યો નથી, ફક્ત તમે આજે આવ્યા અને એની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેવામાં આવ્યું છે. એના પછી આપણે બીજું ઉદાહરણ લઈએ. તેઓએ જમી લીધું. આ વાક્ય પણ કેવું છે? પ્રશ્ન વાક્ય છે, ફક્ત એની પાછળ શું છે? પ્રશ્ન ચિહ્ન. એની અંદર પ્રશ્ન શબ્દ સૂચક શબ્દોનો ઉપયોગ થયેલો નથી. પછી બીજું આપણે ઉદાહરણ જોઈએ. તમે ગૃહ કાર્ય કર્યું. આ પણ કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય છે, પણ એને પ્રશ્ન સૂચક શબ્દ વાપર્યો નથી. અને આપણે છેલ્લું ઉદાહરણ જોઈએ તો આજે રવિવાર છે. આ પણ કેવું છે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન વાક્ય. એની અંદર ફક્ત પ્રશ્ન ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવ્યું છે. એની અંદર કોઈ પ્રશ્નાર્થ સૂચક શબ્દો વાપર્યા નથી. પ્રશ્નાર્થ સૂચક શબ્દો વાપર્યા વિના પણ પ્રશ્ન વાક્ય બનાવી શકાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે આગળ જઈશું, ઉદ્ગાર વાક્ય વિશે સમજીશું. ઉદ્ગાર વાક્ય, ઉદ્ગાર વાક્ય. વિદ્યાર્થી મિત્રો, ઉદ્ગાર વાક્ય એટલે શું? પ્રશ્ન વાક્ય અને વિધાન વાક્યમાં તો તમને સરળતાથી ખબર પડી જાય, પણ ઉદ્ગાર વાક્ય એટલે કે ઉદ્ગાર વાક્યોમાં જુદા જુદા પ્રકારની લાગણીઓ વ્યક્ત થાય છે. જે વાક્યમાં આશ્ચર્ય, નવાઈ, શોક, હર્ષ, ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તેને ઉદ્ગાર વાક્ય કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો કે ઉદ્ગાર વાક્યોની અંદર જુદા જુદા પ્રકારની શું થાય છે? લાગણીઓ વ્યક્ત થાય છે. કે જે વાક્યની અંદર આશ્ચર્ય, નવાઈ, શોક, હર્ષ, ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તેને શું કહેવામાં આવે છે? ઉદ્ગાર વાક્ય. તો હવે આપણે ઉદ્ગાર વાક્યના કેટલાક ઉદાહરણો જોઈશું. હા, ઉદ્ગાર વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન કે આશ્ચર્ય ચિહ્ન મૂકવામાં આવે છે. ઉદ્ગાર વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન કે આશ્ચર્ય ચિહ્ન મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શું છે? ઉદ્ગાર ચિહ્ન છે. એને આપણે શું કહીએ છીએ? ઉદ્ગાર ચિહ્ન.
उद्गार वाक्यनी अंदर उद्गार वाक्य दरेक उद्गार वाक्यनी अंदर आ उद्गार चिन्ह मुकवामां आवे छे। बराबर छे विद्यार्थी मित्रों? तो हवे आपणे एना केटलाक उदाहरणों जोईशुं। एना पहेला उद्गार वाक्यनी अंदर बीजा पण केटलाक शब्दों आवे छे, आश्चर्य, नवाई, शोक, हर्ष, उल्लास। एना सिवाय उद्गार वाक्यमां अरे, ओ, वाह, ओहो जेवा उद्गार सूचक शब्दोंनो उपयोग पण થાય છે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઉદ્ગાર વાક્યોમાં અરે, ઓ, વા, ઓહો હો જેવા ઉદ્ગાર સૂચક શબ્દોનો ઉપયોગ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદ્ગાર વાક્યોના ઉદાહરણો જોઈશું। તો આપણે પહેલું ઉદાહરણ જોઈશું। અરે, ध्यान राखीने चालजे, नहीं तो पगमा कांटो वागशे। तो विद्यार्थी मित्रों, अरे अरे पछी शू छे? उद्गार चिन्ह छे, अने अरे शू छे? उद्गार सूचक शब्द छे। ख्याल आवी गयो विद्यार्थी मित्रों? અરે એ ઉદ્ગાર સૂચક શબ્દ છે, અને એની પાછળ આ શું આપેલું છે? ઉદ્ગાર ચિહ્ન આપેલું છે કે અરે ધ્યાન રાખીને ચાલજે, નહીં તો પગમાં કાંટો વાગી જશે। આ શું દર્શાવે છે? એક લાગણી દર્શાવે છે, એક ઉદ્ગાર, એક આશ્ચર્ય દર્શાવે છે, અને અરે એ ઉદ્ગાર સૂચક શબ્દ છે, એટલા માટે આ કેવું વાક્ય છે? ઉદ્ગાર વાક્ય છે। એના પછી આપણે બીજું જોઈશું ઉદાહરણ। આવી જબરી આગબોટ અને આવી જબરી આગબોટ અને આવો અનુભવબદ્ધ આવી જબરી આગબોટ અને આનો આવો અનુભવબદ્ધ કપ્તાન અને પાછળ ઉદ્ગાર ચિહ્ન। બરાબર વિદ્યાર્થી મિત્રો? પાછળ શું છે? ઉદ્ગાર ચિહ્ન, કે આવી જબરી આગબોટ અને આવો અનુભવબદ્ધ કપ્તાન। આ આશ્ચર્ય, આ વાક્ય કેવું છે? એકદમ આશ્ચર્ય પમાડે એવું છે, નવાઈ પમાડે એવું છે, કે આવી જબરી આગબોટ અને આવો અનુભવવાળો કપ્તાન, એટલે કે કેપ્ટન, આવો અનુભવ વૃદ્ધ કપ્તાન, અનુભવબદ્ધ કપ્તાન। આમાં આશ્ચર્ય લાગે છે, નવાઈ લાગે છે, એટલે આ કેવું વાક્ય છે? ઉદ્ગાર વાક્ય છે। આની અંદર પણ અરે કે ઓ જેવા ઉદ્ગાર સૂચક શબ્દો નથી આપ્યા, પણ આ વાક્યનો ભાવ કેવો છે? આ વાક્યની અંદર આશ્ચર્યનો ભાવ, નવાઈનો ભાવ ઉત્પન્ન થાય છે, અને પાછળ ઉદ્ગાર ચિહ્ન છે, એટલા માટે આ વાક્ય પણ કેવું છે? ઉદ્ગાર વાક્ય છે। હવે આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો। વાહ, કેવો સુંદર બગીચો છે! વાહ, કેવો સુંદર બગીચો છે! તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાહ એ શું છે? ઉદ્ગાર સૂચક શબ્દ છે, અને એની પાછળ વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આપેલું છે કે વાહ કેવો સુંદર બગીચો છે। આ પણ એક આશ્ચર્ય પમાડે, એક હર્ષ ઉત્પન્ન કરે એવું વાક્ય છે, એટલા માટે આ વાક્ય પણ કેવું છે? ઉદ્ગાર વાક્ય છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એના પછી છે ઓહ, કેવો વિશાળ દરિયો! ઓહ, કેવો વિશાળ દરિયો! ઓ, કેવો વિશાળ દરિયો! ઓ એ ઉદ્ગાર સૂચક શું છે? શબ્દ છે, અને પછી કેવો વિશાળ દરિયો એ એકદમ આશ્ચર્ય પમાડે છે, કે ઓ કેવો વિશાળ દરિયો છે, એકદમ આશ્ચર્ય પમાડે છે, નવાઈ પમાડે છે, એટલા માટે, અને એની પાછળ ઉદ્ગાર ચિહ્ન છે, એટલા માટે આ વાક્ય પણ કેવું છે? ઉદ્ગાર વાક્ય કહેવાય છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એના પછી છે ખરેખર
खरेखर केवी भयंकर, खरेखर केवी भयंकर चेतवणी। खरेखर केवी भयंकर चेतवणी। तो विद्यार्थी मित्रों अहीं पण खरेखर केवी भयंकर चेतवणी एकदम केवू छे, शोक वाळो, शोक उत्पन्न करतू वाक्य छे के अरे खरेखर केवी भयंकर चेतवणी, सॉरी अरे नथी पण खरेखर केवी भयंकर चेतवणी आ एक शोक उत्पन्न करे छे, शोक उत्पन्न करतू वाक्य छे अने एनी पाछळ उद्गार चिन्ह लगाववामां आव्युं छे एटले आ वाक्यने पण आपणे उद्गार वाक्य कही शकाय। तो विद्यार्थी मित्रों उद्गार वाक्य में पण तमने ख्याल आवी गयो हशे के उद्गार वाक्यनी अंदर हर्ष, शोक, नवाई, आश्चर्य, उल्लास जेवा लागणीओ, जेवी लागणीओ प्रगट थती होय अने उद्गार सूचक शब्दों जेवा के अरे, ओ, वा, ओ हो जेवा शब्दों उपयोग थतो होय वाक्यनी अंदर अने वाक्यना अंते उद्गार चिन्ह मुकवामां आवे छे तेने उद्गार वाक्य कहेवामां आवे छे। हवे एना पछी विद्यार्थी मित्रों आपणे आज्ञार्थ वाक्य विषे समझीशुं। आज्ञार्थ वाक्य आज्ञार्थ वाक्य। तो विद्यार्थी मित्रों आज्ञार्थ वाक्य एटले शुं ख्याल छे तमने? आज्ञार्थ वाक्य एटले के आज्ञार्थ वाक्यमां कई क्रिया करवा अथवा तो कहेवामां आवे छे, कई क्रिया करवा माटेनो कहेवामां आवे छे के कोई क्रिया करवा माटे सूचन के आज्ञा के विनंती अथवा तो हुकम करवामां आवे छे तेवा प्रकारना वाक्यने आज्ञार्थ वाक्य कहेवामां आवे छे। बराबर ख्याल आवी गयो के कोई क्रिया करवा माटे कहेवामां आवे छे अथवा तो आज्ञा विनंती के सूचन करवामां आवे छे तेवा वाक्यने आज्ञार्थ वाक्य कहेवामां आवे छे। एनी अंदर आपणे उदाहरणो जोईशुं, आज्ञार्थ वाक्यनी अंदर उदाहरणो जोईशुं, तेनी पाछळ कोई चिन्ह नथी लागतुं, आज्ञार्थ वाक्यनी अंदर कोई चिन्ह नथी लागतुं, वाक्यना अंते पूर्ण विराम लागे छे तो एना आपणे केटलाक उदाहरणो जोईशुं। અહીં બેસી જાઓ। તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય છે અહીં બેસી જાઓ, એની અંદર આજ્ઞા કરવામાં આવી છે, સૂચન આપવામાં આવ્યું છે કે અહીં બેસી જાઓ, બરાબર છે? તો આને કેવું વાક્ય કહેવામાં આવે છે? આજ્ઞાર્થ વાક્ય। એ જ રીતે એના પછી છે પહેલા ગૃહ કાર્ય કરો, આની અંદર પણ આજ્ઞા આપવામાં આવી છે, સૂચના આપવામાં આવી છે એટલે આને પણ આપણે આજ્ઞાર્થ વાક્ય કહીએ છીએ। એના પછી છે આ દવા મધ સાથે લેજો, આ દવા મધ સાથે લેજો, આની અંદર એક સૂચના આપવામાં આવી છે કે આ દવા મધ સાથે લેજો। આ વાક્યની અંદર સૂચનનો ભાવ રજૂ થાય છે એટલે આ વાક્ય પણ કેવું છે? આજ્ઞાર્થ વાક્ય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એના પછી છે વાતો ના કરો, એના પછી છે વાતો ના કરો, આ એક સૂચના આપવામાં આવેલી છે કે વાતો ના કરો, બરાબર છે? તો આને પણ કેવું કહેવામાં આવ્યું છે? આજ્ઞાર્થ વાક્ય। એના પછી છે ઝટ તૈયાર થાઓ, ઝટ તૈયાર થાઓ, આની અંદર પણ આજ્ઞા કે સૂચન કરવામાં આવેલું છે એવો ભાવ દર્શાવે છે એટલે આને પણ આપણે આજ્ઞાર્થ વાક્ય કહી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો તમને વાક્યના પ્રકારો જેની અંદર વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય, ઉદ્ગાર વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય બરાબર રીતે સમજણ પડી ગઈ હશે, એના આપણે કેટલાક શબ્દો જોઈએ। તો સૌથી પહેલા આપણે એનો સ્વાધ્યાય જોઈએ તો હું અડધી કિંમતે લોન કાપી આપીશ,
હું અડધી કિંમતે લોન કાપી આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય કયા પ્રકારનું છે? આ વાક્યનો કયો પ્રકાર છે? તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય એકદમ કેવું છે? સાદું છે, કે હું અડધી કિંમતે લોન કાપી આપીશ. તો આ વાક્ય એકદમ સાદું છે. તો આ વાક્યનો પ્રકાર કયો? તો વિધાન વાક્ય અથવા તો સાદું વાક્ય. વિધાન વાક્યને આપણે સાદા વાક્યો પણ કહીએ છીએ. એ જ રીતે આપણે બીજું જોઈએ, શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી? શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી? તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્યનો પ્રકાર કયો છે? કે શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી? તો આ વાક્યની અંદર પ્રશ્ન પૂછવામાં આવેલો છે, હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવેલો છે. તો આ વાક્ય કયું કહી શકાય? તો પ્રશ્ન વાક્ય, બરાબર છે. એના પછી આ કાવ્ય કંઠસ્થ કરો, આ કાવ્ય કંઠસ્થ કરો. આ વાક્ય કેવું છે? આ કાવ્ય કંઠસ્થ કરો. આ વાક્યની અંદર આજ્ઞા આપવામાં આવેલી છે અથવા તો સૂચના આપવામાં આવેલી છે, બરાબર છે. તો આ કાવ્યનો પ્રકાર કયો, સોરી, આ વાક્યનો પ્રકાર કયો કહી શકાય? તો આજ્ઞાર્થ વાક્ય. એના પછી હે તમે આવી ગયા, એના પછી શું છે? હે તમે આવી ગયા. આ વાક્યનો પ્રકાર કયો છે વિદ્યાર્થી મિત્રો? કે હે તમે આવી ગયા. આ વાક્યની અંદર આશ્ચર્ય, નવાઈ પામાડતો ભાવ રજૂ થાય છે અને એની ઉદ્ગાર ચિહ્નો પણ આપેલા છે. તો આ વાક્યનો પ્રકાર કયો કહી શકાય? તો ઉદ્ગાર વાક્ય. આ વાક્યનો પ્રકાર કયો છે? ઉદ્ગાર વાક્ય. એના પછી છે કેવું રૂપાળું બાળક. તો આ વાક્યનો પ્રકાર પણ કેવો છે? કે કેવું રૂપાળું બાળક. આમાં પણ આશ્ચર્ય અને નવાઈ એકદમ હર્ષની લાગણી ઉત્પન્ન કરે છે. એટલા માટે આ વાક્ય પણ કેવું છે? જેની પાછળ ઉદ્ગાર ચિહ્ન પણ આપવામાં આવેલું છે. તો આ વાક્ય કેવું છે? ઉદ્ગાર વાક્ય. એના પછી તારી બહેનને બોલાવ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્યનો કયો પ્રકાર કહી શકાય? કે તારી બહેનને બોલાવ. આ વાક્યની અંદર સૂચના આપવામાં આવેલી છે કે તારી બહેનને બોલાવ. આ વાક્ય કેવું છે? સૂચન કરે છે. એટલા માટે આ વાક્યનો પ્રકાર કયો કહી શકાય? આજ્ઞાર્થ વાક્ય. કે જે વાક્યની અંદર આજ્ઞા કે સૂચના આપવામાં આવતી હોય એવા વાક્યને આપણે આજ્ઞાર્થ વાક્ય કહીએ છીએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એના પછી છે હું તને ઓળખતો નથી, હું તને ઓળખતો નથી. આ વાક્ય કેવું છે? એકદમ સિમ્પલ, એકદમ સાદું છે. વિધાન વાક્ય છે જેની અંદર એકદમ સાદો ભાવ રજૂ થયો છે કે હું તને ઓળખતો નથી. તો આ વાક્ય કેવું છે? સાદું વાક્ય, એટલે કે વિધાન વાક્ય છે, બરાબર છે. અને એના પછી છે કહળ સંગ ગાડું જોડીને ક્યાં ગયા? કહળ સંગ ગાડું જોડીને ક્યાં ગયા? તો આ વાક્યની અંદર પ્રશ્ન સૂચવે છે, હકીકત વિશે પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે કહળ સંગ ગાડું જોડીને ક્યાં ગયા. તો આ વાક્યની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન પણ છે. તો આ વાક્યને આપણે કયો પ્રકાર કહી શકાય? તો આ પ્રશ્ન વાક્ય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો તમને વાક્યના પ્રકારોમાં બરાબર રીતે ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે સંજ્ઞાઓ વિશે ભણીશું.